નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનના ગાલા પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આપણી ચેનલમાં તમામ વિષયના મિત્રો, તમામ સ્વાધ્યાય, પ્રયોગ પોથી, નકશા પોથીનું સોલ્યુશન મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પ્રયોગ નંબર 4 હેતુ છે મિત્રો, કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે તે દર્શાવવું. સાધન, તો 2 ડબ્બા લેવાના છે. આવી રીતે મિત્રો, તમારે 2 ડબ્બા મૂકવાના છે, સફેદ અને કાળો ડબ્બો. આવી આકૃતિ દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ, પતરાના એક સરખા 2 ડબ્બા લો. એક ડબ્બાની બહારની સપાટી ઉપર કાળો રંગ અને બીજા ડબ્બાની બહારની સપાટી ઉપર સફેદ રંગ લગાડો. રંગ સુકાઈ જાય ત્યારે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના સમયે તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખો. 1 કલાક પછી બંને ડબ્બામાં રહેલા પાણીનું તાપમાન માપો. બંનેના તાપમાનમાં તફાવત જણાય છે, કયા ડબ્બામાંનું પાણી વધુ ગરમ જણાય છે. અવલોકન, કાળા રંગના ડબ્બાનું પાણી વધુ ગરમ હોય છે અને સફેદ રંગના ડબ્બાનું પાણી ઓછું ગરમ જણાય છે. નિર્ણય, કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે. જ્ઞાન ચકાસણી, નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, પારો કઈ રીતે ગરમ થાય છે? તો પારો જે છે મિત્રો, ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 2, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણથી કઈ રીતથી પહોંચે છે? મિત્રો સાચો જવાબ આવશે સી, ઉષ્મા વિકિરણ. તો એના કારણે મિત્રો આપણે સુધી સૂર્યની ગરમી જે છે એ પહોંચે છે. પ્રશ્ન નંબર 3, કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી ઓછા પ્રમાણમાં કરે છે? તો સફેદ રંગની જે વસ્તુ છે તે મિત્રો ઓછા પ્રમાણમાં ઉષ્માનું શોષણ કરે છે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો ત્રાંબુ જે છે મિત્રો ઉષ્માનો સુવાહક છે. ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમની જરૂર નથી? તો ઉષ્મા વિકિરણ જે છે એમાં મિત્રો માધ્યમની જરૂર નથી. પ્રશ્ન નંબર 2, તફાવત લખો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર મિત્રો હોસ્પિટલમાં હોય છે, તેમાં 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંકો હોય છે. તેમાં ખાંચા હોય છે, તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર લેબોરેટરીમાં વપરાય છે, તેમાં -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંકો હોય છે. તેમાં ખાંચો હોતો નથી, તે પદાર્થનું તાપમાન માપવા માટે પણ વપરાય છે. તો મિત્રો એકબીજા થર્મોમીટર એકબીજાના ઉપયોગમાં આવી શકતા નથી. દાખલા તરીકે લેબોરેટરીનું થર્મોમીટર હોય તો આપણા શરીરનું તાપમાન આપણે માપી શકતા નથી. તો અહીં સંપૂર્ણ પ્રયોગ નંબર 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. પ્રયોગ નંબર 5નું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.